धोरण 12 विषय अर्थशास्त्र पाठ नंबर 4 बैंकिंग अने नाणाकीय नीति। गया पीरियड ની અંદર આપણે વેપારી બેંકના મુખ્ય કાર્યો અને મૂળ કાર્યોનો અભ્યાસ કર્યો। આ વિડિયો ની અંદર ભારતમાં વેપારી બેંકોનું અસ્તિત્વ કેન્દ્ર આપણને ખબર છે કે આપણા દેશની અંદર એક મધ્યસ્થ બેંક છે જેને સર્વોચ્ચ બેંક કહેવામાં આવે છે જેનું નામ છે ભારતીય રિઝર્વ બેંક અને ઇંગ્લિશમાં આપણે કહી શકીએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા। તેનું આપણે મધ્યસ્થ બેંકનો અર્થ સમજીશું। તદુપરાંત ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એની સ્થાપના ક્યારે થઈ રાષ્ટ્રીયકરણ ક્યારે થયું એ સમજીશું અને તદુપરાંત અહીં આપણે જોઈ શકો છો એક ચાર્ટ બનાવેલો છે જેમાં પેજ નંબર તમારી ચોપડીના પેજ નંબર 39 ઉપર પણ આપેલું છે। શેડ્યુલ બેંક છે એ સિવિલ બેંકનું ચાર્ટ આપેલું છે એનો પણ આપણે અભ્યાસ કરીશું અને સિવિલ બેંકની વ્યાખ્યા પણ પેજ નંબર 39 ઉપર તમને આપેલી છે। તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા પેજ નંબર 39 ઉપર ભારતમાં વેપારી બેંકનું અસ્તિત્વ એમાં પણ ખાસ ધ્યાન આપો કે ભારતમાં વેપારી બેંકો જાહેર તેમજ ખાનગી માલિકીની જોવા મળે છે। જાહેર પણ હોય છે અને ખાનગી માલિકીની પણ બેંકો જોવા મળે છે કે 1991ના આર્થિક પરિવર્તનો પછી ખાનગી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય બેંકોનો પ્રવેશ પણ થયો છે। તમને ખ્યાલ હોવો જોઈએ કે 1991ની અંદર ક્યાં ક્યાં આર્થિક પરિવર્તન આવ્યું કે ખાનગીકરણ ઉદારીકરણ અને વૈશ્વિકરણ આ ત્રણ જે પરિવર્તનો આવ્યા છે ત્યારબાદ ખાનગી ક્ષેત્રની અંદર પણ આંતરરાષ્ટ્રીય એટલે કે આખા વિશ્વ લેવલની જે બેંકોનો છે એનો પણ પ્રવેશ થયો છે કે વળી ભારતમાં અસંગઠિત નાણાં બજારમાં બેંક જેવા કાર્ય કરતી પેઢીઓ પણ જોવા મળે છે। બેંક છે એ સંગઠિત કહેવાય અને અસંગઠિત તરીકે છે સંગઠન જેનું અસ્તિત્વ ધરાવતું નથી એવી ઘણી ખરી બજારો છે એવી પણ કાર્ય કરતી છે એ પેઢીઓ પણ જોવા મળે છે જે નાણાં ધીરધારનું ઉપાય કરતી હોય નાણાં ઉછીને આપતી હોય એમ પણ કહી શકાય। સાથે સાથે સહકારી બેંકો પણ અસ્તિત્વમાં આવે છે પરંતુ વેપારી બેંકની કાયદેસરની વ્યાખ્યા મુજબ બેંકિંગના કાર્ય કરતી જે સંસ્થાઓ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 1934ના ધારાની બીજી અનુસૂચિમાં એટલે કે બીજા શિડ્યુલમાં પ્રવેશ પામી હોય અથવા તો સ્થપાણ હોય તેને સિવિલ બેંક કહેવામાં આવે છે। આ સિવિલ બેંકની વ્યાખ્યા છે બીજું કોઈ વ્યાખ્યા નથી પર્ટિક્યુલરલી આ વ્યાખ્યા છે ખરી ધ્યાન આપીએ આપણે વેપારી બેંકની કાયદેસરની વ્યાખ્યા મુજબ બેંકિંગના કાર્યો કરતી જે સંસ્થાઓ કે જે બેંકિંગના કાર્યો કરે છે પછી નાણાં સ્વીકારવાનું હોય નાણાં ઉછીને આપવાનું હોય લોન જેને આપણે કહીએ છીએ ધિરાણ જેને આપણે કહીએ છીએ તો એ બેંકિંગના કાર્ય કરતી જે સંસ્થાઓ છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કે આપણી સર્વોચ્ચ બેંક કહી છે તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આવડવું જોઈએ। દરેક દેશના એક સર્વોચ્ચ બેંક હોય અને આપણા દેશની અંદર આપણી મધ્યસ્થ બેંક એટલે કે સર્વોચ્ચ બેંક કહી છે તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને તે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 1934ના ધારાની બીજી અનુસૂચિ એટલે કે બીજા શિડ્યુલમાં પ્રવેશતી હોય અથવા તો સ્થપાણી હોય તેને શું કહેતું આપણે સિવિલ બેંક કહેતું આ એની પ્રોપરલી વ્યાખ્યા છે કે આવી બેંકને રિઝર્વ બેંકના બધા જ નિયમો અને ધારાધોરણો લાગુ પડે છે। આવી જે સિવિલ બેંક છે જે સ્થપાણી હોય છે એને રિઝર્વ બેંકના બધા ધારાધોરણો અને બધા નિયમો એને લાગુ પડે છે। તમે જોઈ શકો છો કે સિવિલ બેંક છે એના બે પ્રકારની અંદર વેપારી બેંકો અને સહકારી બેંકો એમ તમે જોઈ શકો છો। ત્યારબાદ વેપારી બેંકોની અંદર પેટા ચાર પ્રકાર હોય છે એમાં જાહેર ક્ષેત્રની વેપારી બેંકો ખાનગી ક્ષેત્રની વેપારી બેંકો ભારતમાં કામ કરતી વિદેશી બેંકો કારણ કે આપણે સ્ટાર્ટ થયું ત્યારે છે કે ખાનગી ક્ષેત્રને પણ આંતરરાષ્ટ્રીય લેવલે પ્રવેશ પામી છે તો ભારતમાં કામ કરતી કોઈ વિદેશી બેંકો છે અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો રૂરલ રિજનલ બેંક્સ કે પ્રાદેશિક ગ્રામીણ બેંકો છે જે ગામડાની અંદર પણ અસ્તિત્વ ધરાવતી હોય છે આટલી બેંકોનો સમાવેશ આપણે સિવિલ બેંકમાં થઈ શકે છે અથવા કરી શકાય છે એમ આપણે કહી શકીએ। ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ કે મધ્યસ્થ બેંક છે તો મધ્યસ્થ બેંક એટલે શું અને કઈ રીતે કાર્ય કરે છે એનો અર્થ આપણે સમજવાનો છે તો બે નંબર 39 ઉપર છેલ્લા પેરેગ્રાફમાં જુઓ કે દુનિયાના દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક હોય જ છે જે દેશની તમામ બેંકો એટલે કે દેશની અંદર રહેલી તમામ બેંકોની શું કરે છે તો કે કામગીરીનું સંચાલન મૂલ્યાંકન અને અંકુશની કામગીરી પોતે બજાવતી હોય તો કે આ મધ્યસ્થ બેંક આપણી મધ્યસ્થ બેંક કઈ તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ શું કરતી હોય એ દેશની અંદર જેટલી બેંકો આવેલી હોય એની પર
પણ ઉપસ રાખીએ કે કાર્ય મૂલ્યાંકન કરે બરાબર તો આ બધા કાર્ય કોણ કરે તો કે આપણા જેસી સર્વોચ્ચ બેંક કરી છે એ ઉપરાંત શું કરે તો ઈ ઉપરાંત મધ્યસ્થ બેંક ગ્રાહકોના તથા પ્રજાના હક અને હિતની જાળવણી માટે કામગીરી પણ બજાવે છે કે હિત કેવી રીતે જળવાય પ્રજાનું હિત કેમાં સમાવેલું છે એ પણ સાથે જોવાનું કામ પણ મધ્યસ્થ બેંક કરતી હોય છે ટૂંકમાં મધ્યસ્થ બેંક એક સર્વોચ્ચ બેંક છે કે જે દેશની અંદર રહેલી તમામ બેંકોનું કાર્યનું મૂલ્યાંકન અને અંકુશ રાખતા હોય છે ધારાધોરણો નક્કી કરતા હોય છે એ પ્રમાણે બધી બેંકે અનુસરવું પડતું હોય છે આરબી કેન્ટે ઇંગ્લિશમાં ગુજરાતી અને વ્યાખ્યા આપેલી છે જેનું ગુજરાતી ટ્રાન્સલેટ પણ કરેલું છે ઇંગ્લિશમાં જોઈએ કે આરબી કેન્ટ ડિફાઇન્સ અ સેન્ટ્રલ બેંક એઝ ધ ઇન્સ્ટિટ્યુશન ચાર્જ વિથ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ મેનેજિંગ ધ એક્સપેન્શન એન્ડ કોન્ટ્રેક્શન ઓફ ધ વોલ્યુમ ઓફ મની ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ જનરલ પબ્લિક વેલફેર હવે ગુજરાતીમાં શું કહેવા માંગે છે તો કે આરબી કેન્ટના તંત્રમાં મધ્યસ્થ બેંકને શું મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા કે જેને દેશની પ્રજાના સામાન્ય હિત માટે આખા અર્થતંત્રની અંદર નાણાના જથ્થાના જરૂર પડે ત્યારે મિશ્રણ એટલે કે ફેલાવો કરવો અને જરૂર થાય ત્યારે એની સંકોચન અને ઘટાડો કરવાની જવાબદારી સોંપવામાં આવી છે મધ્યસ્થ બેંક એટલે શું કે જે પ્રજાના હિતની અંદર આ મધ્યસ્થ બેંક શું કરે તો કે પ્રજાની હિતની અંદર જ્યારે જરૂર હોય ત્યારે અર્થતંત્રમાં નાણાનું વિસ્તરણ એટલે કે વધારો કરે અને જરૂર ન હોય ત્યારે એનો ઘટાડો પણ કરે છે એટલે કે સંકોચન પણ કરતી હોય છે આ મધ્યસ્થ બેંક એટલે દેશની સર્વોચ્ચ બેંક છે જેનું મુખ્ય કાર્ય નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું તેનું નિયંત્રણ કરવાનું અને તેને પ્રોત્સાહન આપવાનું છે કે એની અંદર જેટલી પણ બેંક છે એનું નાણાં બજાર સારી રીતે રહે બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું છે નિયંત્રણ કરવાનું છે અને વધારે સપોર્ટ અને પ્રોત્સાહન પણ આપવાનું છે એ સિવાય શું છે એ સિવાય દેશના આર્થિક માટે પણ નાણાકીય સ્થિરતા જાળવી રાખવાનું છે કારણ કે નાણાકીય સ્થિરતા રાખવી જરૂરી છે અત્યાર ઘણી વખત આપણને ખબર છે કે ફુગા હોય છે તેજી છે મંદી છે આ બધી વસ્તુનો આપણે સામનો પણ કરતા હોઈએ છીએ સમગ્ર અર્થતંત્ર ઉપર નાણાંની એપની અનેક અસરો થતી હોય છે જે દેશની આર્થિક વૃદ્ધિ તથા વિકાસને પણ અસર પહોંચાડે છે અર્થતંત્રની અંદર આવા નાણાંની એપની અનેક અસરો થતી હોય જે આપણા દેશની વૃદ્ધિ અને વિકાસને અસર કરતી હોય છે નાણાકીય વ્યવહારોના નિયંત્રણ તથા નાણાના મૂલ્યની જાળવણીની જવાબદારી કોની હોય તો કે મધ્યસ્થ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે આપણા દેશ છે મધ્યસ્થ બેંક કામ કરવા માટે શું કરે છે તો કે નાણાકીય નીતિ ઘડે છે ટૂંકમાં મધ્યસ્થ બેંક અર્થતંત્રમાં આર્થિક સ્થિરતાની જવાબદારી સ્વીકારે છે કઈ રીતે નાણાનું મિશ્રણ કરવું કઈ રીતે સંકોચન કરવું કઈ રીતે નાણાકીય સ્થિરતા જાળવવી ક્યાં ધારાધોરણો નક્કી કરવા ક્યાં નિયમો બનાવવા આ બધું કામ કોણ કરે છે તો કે મધ્યસ્થ બેંક આપણી સર્વોચ્ચ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ હવે એમાં આવ્યું છે ભારતીય રિઝર્વ બેંક ઓફ એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આપણા દેશની સર્વોચ્ચ બેંક કઈ છે તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ખાસ યાદ રાખવાનું કે ભારતની અંદર ભારતની મધ્યસ્થ બેંક છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામે ઓળખાય છે એવું કે 1934ની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ધારા મુજબ આરબીઆઈ ની સ્થાપના 1 એપ્રિલ 1935 થઈ હતી ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો એક વાક્ય તરીકે પૂછાય છે લગભગ સિક્યુમ પૂછી શકે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ની સ્થાપના 1 એપ્રિલ 1935 થઈ હતી ₹5 કરોડના ખાનગી રોકાણથી આરબીઆઈ ની સ્થાપના થઈ હતી શરૂઆતથી જ કીધું કે ₹5 કરોડના ખાનગી કોઈ રોકાણ જાન્યુઆરી 1, 1949માં આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું એટલે આપણા દેશને પૂરી રીતે સ્વીકારી જ્યારે એનું રાષ્ટ્રીયકરણ થયું 1 જાન્યુઆરી 1949ની અંદર આરબીઆઈ દેશની સર્વોચ્ચ બેંક છે જે સમગ્ર બેન્કિંગ ક્ષેત્રની કામગીરી ઉપર ધ્યાન તો રાખતી હોય છે એનું નિયંત્રણ પણ કરતી હોય છે અને સાથે સાથે ભારતની નાણાકીય નીતિ પણ કરતી હોય છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભારતના વેપારી બેંકનું અસ્તિત્વ ત્યારબાદ સીડ્યુલ બેંક અને શું તેની વ્યાખ્યા એના પ્રકાર એનો આપણે અભ્યાસ કર્યો ત્યારબાદ મધ્યસ્થ બેંક છે એનો અર્થ આપણે સમજ્યા અને આપણા દેશની સર્વોચ્ચ બેંક મધ્યસ્થ બેંક છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એની સ્થાપના ક્યારે થઈ એનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું એનો પણ આપણે અભ્યાસ કર્યો હવે આ
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નાણાકીય અને બિન નાણાકીય કાર્ય એટલે કે પરિમાણાત્મક અને ગુણાત્મક કાર્યનો અભ્યાસ આપણે કરીશું.